આજથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યવ્યાપી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આણંદ જિલ્લાની 7 બેઠકો માટે 2 દિવસનો સેન્સ પ્રક્રિયાનો કાર્યક્રમ જિલ્લા કમલમ ખાતે આરંભવામાં આવ્યો છે જેમાં રાજ્યના મંત્રી જીતુભાઈ ચૌધરી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા અને સંસદ સભ્ય રમીલાબેન બારા નિરીક્ષક તરીકે હાજર રહ્યા છે આજે પ્રક્રિયાના પ્રથમ દિવસે જ પેટલાદ આંકલાવ આણંદ અને ઉમરેઠ વિધાનસભા બેઠક માટે દાવેદારો અને કાર્યકર્તાઓનો અભિપ્રાય લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અને દાવેદારોએ આ પ્રક્રિયામાં ભાગ લેવા નોંધણી કરાવી હતી આજે ગુજરાત વિધાનસભા 2022ની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર આણંદ જિલ્લાની 7 વિધાનસભાના ઉમેદવારોની ચયન પ્રક્રિયા અંતર્ગત કાર્યકર્તાઓના મંતવ્ય જાણવા સેન્સ લેવાની પ્રક્રિયા માટે આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે આજે 4 વિધાનસભા પેટલાદ ઉમરેઠ આણંદ અને વાંકલાવ અને આવતીકાલે બાકીની 3 વિધાનસભાનું સેન્સ પ્રક્રિયા ધરાનાર છે તે પ્રસંગે ગુજરાત પ્રદેશમાંથી 3 નિરીક્ષકો નિયુક્ત કરવામાં આવ્યા છે એની અંદર માન્ય મંત્રી શ્રી ગુજરાત સરકારના જીતુભાઈ ચૌધરી માન્ય પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ બોઘરા અને માન્ય સાંસદ શ્રી રમીલાબેન બારા એ પ્રદેશ તરફથી નિરીક્ષકો તરફ ઉપસ્થિત રહ્યા છે અને નિરીક્ષકો દરેક કાર્યકર્તાને સોંપડશે દરેક દાવેદારને પણ સોંપડશે અને એનો યોગ્ય રિપોર્ટ પ્રદેશની અંદર 1-2 દિવસની અંદર એ લોકો સબમિટ કરશે એ રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ પાર્લામેન્ટની બોર્ડનો વિષય છે અહીંયાથી જેટલા લોકો ઉમેદવારી પોતાની નોંધાવશે એનો સંપૂર્ણ રિપોર્ટ કોઈ પણ ભેદભાવ વગર દરેક રિપોર્ટ નિરીક્ષકો લઈને જશે અને તો પ્રદેશ પાર્લામેન્ટ નિર્ણય કરશે રિપીટ નો રિપીટ નવા જૂના એ બધું જ પ્રદેશ પાર્લામેન્ટનો અબાધિત અધિકાર છે